એ નિયતિને સ્વીકારી અને જીવન જોડે છે પોતાને અણગમતા એવા પાત્રની સાથે, અને વાત આગળ વધે છે. પણ સર્જક યુક્તિ એવી કરે છે, અને યુક્તિ તો કરવી પડે સર્જકે, કેમ કે ફરી પાછા આ નાયક અને નાયિકાને મેળવવા તો છે. ભલે સામાજિક રીતે દેખીતી રીતે એને છૂટા પાડ્યા, જુદા પાડ્યા, પણ એ હૃદયથી તો હજુ જુદા નથી પડ્યા, અને પડતા પણ નથી, પડી શકતા પણ નથી. એનો પ્રેમ એટલો સૂક્ષ્મ છે, એટલો તીવ્ર છે, એટલો ઉત્કટ છે, અને એટલે પુનર્મિલન થાય નાયક અને નાયિકાનું. એના માટે જે જુદી જુદી ડિવાઇસીસ ત્યાં પેલો ડિરેક્ટર કરે, એમ અહીંયા નવલકથાનો સર્જક પણ કરે. એટલે રાજુને જ્યાં સાસરે મોકલી છે દ્યાળજીને ત્યાં, એ કંઈક સગપણમાં હવે આ કાળુની કાકીજી સાસુ થાય છે, અને ત્યાં કોઈ મોટું એવું છે નહીં, ખેતી કરી શકે, ખેડ કરી શકે, અને એટલે કાળુ ત્યાં પછી જ્યાં રાજુ સાસરે છે ત્યાં એ ખેડ કરવાને બહાને, મદદરૂપ થવાને બહાને ત્યાં જતો આવતો થાય, અને ફરી પાછા એ બંને વચ્ચેના એ સંબંધો છે એ આગળ વધે, બંને વચ્ચેનો મેળાપ થતો રહે, ને આવી બધી ગોઠવણ કરે છે સર્જક. અંતે જતા તો પછી ભીષણ દુકાળ પડે, અને એ રાજુનો જે પતિ છે દ્યાળજી એ પણ મોતને ઘાટ ઉતરે, અને આ નાયક અને નાયિકા એ બંને તો ઉગરી જાય છે, અને છેલ્લે એ બંનેને એકલા અટુલા મૂકી દે છે, અને એમ એ મેળાપ થાય છે. આની સમાંતરે સર્જકે 56 દુકાળની વાત કરી. કેવો ભયાવહ દુકાળ, માણસો માણસોને ખાઈ જાય જાણે કે, અને પેટનો ખાડો પૂરવાને માટે માણસ શું શું કરે, એવી ભીષણ જે સ્થિતિ છે એ સ્થિતિની વાત કરે. કેવી પ્રાકૃતિક સ્થિતિ છે, કેવી ભૌગોલિક સ્થિતિ છે, અને સાથોસાથ કેવી માણસ જાતની સ્થિતિ છે, આ બધાની વાત કરે. હવે વાત આટલી કરવી છે, પણ મેં કહ્યું તેમ સર્જકે પસંદ કરેલો પેલો પ્રદેશ વિશેષ એ એમાંથી પ્રગટાવવો છે, અનિવાર્યપણે પ્રગટાવવો છે. તો કેવી રીતે પ્રગટશે? એક તો સર્જક જે પાત્રોને આલેખે છે એ પાત્રોના પહેરવેશ ને કારણે એ પ્રગટી શકશે. એ પાત્રો જે સમાજમાં જીવે છે એ સમાજના કેટલાક રીતરિવાજો છે, કેટલાક વહેમો છે, કેટલીક માન્યતાઓ છે, એની શ્રદ્ધા છે, અંધશ્રદ્ધા છે, આ બધા દ્વારા એ સમાજ પ્રગટી શકશે. અને સૌથી વધારે તો એ પ્રદેશ વિશેષની ભાષા દ્વારા એ આખો એ પ્રદેશ પ્રગટી શકશે. તો ચોક્કસ પ્રકારની ભાષાની સાથે સર્જકને કામ પાડવું પડે, ચોક્કસ પ્રકારના સામાજિક પરિવેશની સાથે સર્જકને કામ પાડવું પડે, અને એમ પેલો પ્રદેશ વિશેષ છે એમાંથી જીવંત બની અને આપણી સમક્ષ પ્રત્યક્ષ થાય. અહીંયા આરંભથી જ આપણને એનો અનુભવ થાય. શરૂઆતમાં પેલું જે પ્રકરણ છે ઝાકડિયામાં કરીને ફ્લેશબેક ટેકનિકથી સર્જક વાત કરે છે. કાળુ હવે તો એના જીવનના ઉત્તરાર્ધમાં છે, એવો કાળુ નિશાસો નાખે છે પોતાના એ પૂર્વકાલીન જીવન ના લેખા જોખા કરે છે, એને એમ એ ઝાકડિયામાં ખેતરમાં પેલું ઝાકડિયું છે ત્યાં બેઠો બેઠો વિચારે છે, ને એમ આ ફ્લેશબેક ટેકનિકથી આપણે પરિચિત થઈએ છીએ.
પછીના પ્રકરણથી એ કાળુના જન્મથી માંડી અને પછી એ કાળુ કઈ રીતે મોટો થાય છે અને કઈ રીતે એને સગાઈ સગપણ થાય છે અને કઈ રીતે એને સંઘર્ષો કરવા પડે છે અને આ બધી વાત ક્રમશઃ આગળ વધે. હવે જુઓ, કાળુનો જન્મ થયો એ વખતની એના પરિવારની સ્થિતિ અને વિશેષ કરીને એના પિતાની સ્થિતિ, એની મનસ્થિતિ, એના પર ફોકસ કરી અને આરંભમાં જ પેલો પસંદ કરેલો પ્રદેશ વિશેષ એને ઉપસાવવાનો બહુ મજાનો પ્રયાસ કરે છે સર્જક. જન્મ થયો કાળુનો અને પછી જે બહેનો છે વધામણી આપે છે. એક પ્રકરણનું શીર્ષક જ આપ્યું, વધામણી. વધામણી રૂપે કહે છે કે ભાઈ બરાબર માગજો તમે ભાઈ પાસે, દીકરો જન્મ્યો છે અને અર્ધા અર્ધા થાય છે મા બાપ, એટલા માટે કે અત્યાર સુધી લગભગ સર્જક આલેખે છે એમ અર્ધો એક ડઝન જેટલા બાળકો તો થયેલા પણ ઉજરી નહીં શક્યા. અને એટલે બાળકનું જન્મ થાય છે ત્યારે પણ આનંદ થાય છે, એની સાથોસાથ જીવ અદ્ધર છે કે આ બાળક જીવશે કે કેમ, શું વધામણી આપશો, આ બધી વાત ચાલે છે, વ્યવહારની વાત ચાલે છે અને એમ મજા મસ્તી થાય છે. ત્યાં કાળુની કાકી માલી ડોસી એનો ભાવ ભજવે છે કે ઘરમાં એમ કે ફૂટેલો કળશો છે નહીં અને શું વધામણીમાં આપશે આ. હવે જુઓ, પાત્ર જે કંઈ બોલે છે એના ઉપરથી આખરે તો એનો પરિચય આપી દે છે. પાત્રની વાણી, પાત્રનું વર્તન, પાત્રનો વ્યવહાર, આ બધા દ્વારા પાત્રનો પરિચય મળે ને એ જ પરિચય સાચો. એક બાજુ જે ભેગા થયેલા બહેનો છે એ બહેનો રાજી રાજી થાય છે, આનંદ પ્રગટ કરે છે, વધામણી આપે છે અને ત્યાં એક કેરેક્ટર એવું નીકળ્યું માલી ડોશી, જે સગપણમાં આ કાળુની સગી કાકી થાય છે. કાળુનો કાકો પરમો મુખી, જે મુખી છે ગામની, સદ્ધર છે, ખાધે પીધે સુખી છે અને આ બાજુ તો બહુ દરિદ્ર છે વાલો ડોસો, પણ નીતિમત્તાનું ધોરણ તો ઘણું બધું ઊંચું છે એનું અને અહીંયા નીતિમત્તા જેવું કશું નથી. એટલે કે છે કે ભાઈ આ ઘરમાં એમ કે ફૂટ્યો કળશો નથી અને શું વધામણી આપતો હતો એમ કરીને આ આ એક જ વાક્ય પન્નાલાલ એના મુખમાં મૂકી દે અને એમ આપણને પરિચય કરાવી દે કે આ આ કંઈક જુદી માટીમાંથી ઘડાયેલું કેરેક્ટર છે. આગળ વધે સર્જક અને એક પ્રકરણ આવે બ્રાહ્મણે ભવિષ્ય પાખ્યા નામનું. જો પેલો પ્રદેશ કઈ રીતે આમ ઉજાગર થતો જાય છે, જાય તો છે આજુબાજુના પ્રદેશમાં, બાપને થાય છે, કાળુના બાપને થાય છે કે ભાઈ કોઈ એવો બ્રાહ્મણ દેવતા હોય ને એને બોલાવવું ને કંઈક જન્મોત્રી કઢાવવું અને જોવું જાણવું. પણ કે છે કે ભાઈ બ્રાહ્મણ દેવતા પણ ઓળખે છે, એની જે આર્થિક સ્થિતિ છે એનો પરિચય છે એમને, એટલે બહુ આવવાનો કોઈ ઉત્સાહ નથી દાખવતું.
અને ગલ્લા તલ્લા કરે છે, વાતને ટાળે છે ને કોઈ આવતું નથી. પણ કે છે કે ભગવાનનું કરવું, ને એક વખત એમ જ એક બ્રાહ્મણ દેવતા ગામમાં સામેથી આવી ચડે છે. મુખીનું ઘર પૂછતા પૂછતા આવે છે, અને ત્યાં પણ એ મુખીના ઘરે પહોંચે છે ને આમ ખડીઓ ઉતારે છે, અને ત્યાં વળી પાછી પેલી માલી ડોસી છે, એનું પોત પ્રકાશે છે કે શું આ મુખીના ઘર કરતા બધા હાલી નીકળ્યા છે, આ મતલબના શબ્દો ઉચ્ચારે છે. તો તમે જુઓ કે આવકાર આપવાને બદલે આ પ્રકારે ઉપેક્ષા થાય છે, અપમાન થાય છે, અવહેલના થાય છે. એક જ ફળીએ રહે છે, પેલો જુએ છે, જાણે છે પાલો ડોસો આવે છે, અને બ્રાહ્મણ દેવતાને આદર પૂર્વક લઈ જાય છે પોતાને ત્યાં. જો આ ખાનદાની છે. સર્જક મજાની એક યુક્તિ એ પણ કરે છે કે બંને પાત્રોને બાજુ બાજુમાં મૂકી અને બંને પાત્રો વચ્ચેના વિરોધને ચીંધીને એક પાત્ર કેટલું ઉમદા છે, ઉદાત્ત છે એ દર્શાવે છે, અને બીજું પાત્ર કેવું નિકૃષ્ટ છે, હલકી કોટીનું છે એ દર્શાવે છે. અહીંયા એ રીતે આ વાલો ડોસો અને એની પત્ની રૂપા, અને બાજુમાં પેલો પરમમુખી અને એની પત્ની માલી ડોસી, એ બંનેને બાજુ બાજુમાં મૂકીને આપણે જોઈએ, તપાસીએ તો ખ્યાલ આવે એની ઉચ્ચા વચ્ચેતાનો. તો લઈ જાય છે આગ્રહ કરીને વાલો ડોસો પોતાને ત્યાં, પધારો પધારો ભૂદેવ કહીને, અને કે છે કે પોતાના દીકરાની જન્મોત્રી કાઢવાનું કહે છે. મન થાય છે કે ભાઈ આ બ્રાહ્મણ દેવતા પોતાને ત્યાં હેઠવાડ પાડે. તમે જો આ શબ્દ પ્રયોગ બધા, મેં કહ્યું ને કે ભાષા છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે, કોઈ પેલા ગામડા ગામને પ્રગટાવવાને માટે. અહીંયા લંચ ની વાત ના આવે, અહીંયા ડિનર ની વાત નહીં આવે, અહીંયા બ્રેકફાસ્ટ ની વાત નહીં આવે, એ તો શિરામણ ની વાત આવે, અહીંયા તો રોંઢા ની વાત આવે, અહીંયા વાળું ની વાત આવે. કેમ કે જે પ્રદેશ ની વાત કરવી છે સર્જક ને, પ્રદેશના આ બધા પારિભાષિક શબ્દો છે ને, શિરામણ ને, રોંઢો ને, વાળું ને, અલબત્ત હવે તો પછીની પેઢીને આપણે શીખવવું પડશે કે ભાઈ આ શું છે શિરામણ ને, શું છે રોંઢો, વાળું ને આ બધું. પણ આ પણ એક મજાનું એક નિમિત્ત છે કે આ નિમિત્તે એ ગુજરાતી ભાષાની પણ સેવા થઈ રહી છે. તો હવે એટલે કે છે આ શબ્દ પ્રયોગ થાય છે કે એઠવાડ પાડો, આ એઠવાડ પાડવાની વાત છે, અને બીજી બાજુ અંદરથી આદર આપે છે, ગામને ભેગું કરે છે, હરખે હરખે આમ અર્ધો અર્ધો થતો વાલો ડોસો જાય છે આખા ગામમાં. હાલો હાલો કે છે કે બ્રાહ્મણ દેવતા પધાર્યા છે અને તિતલાનું નામ પાડવું છે, નામકરણનો વિધિ કરવો છે. ફરી પાછો પ્રદેશ આવ્યો, ગામ ભેગું થાય છે, હુક્કા પાણી થાય છે, ગોળધાણા થાય છે, આ બધું થાય છે, અને એમ નામકરણનો વિધિ થાય છે. બધા આવે છે, અને પછી મજાની વાત એ છે કે જે ગામ ભેગું થયું છે એમાં જુવાનો પણ છે, વૃદ્ધો પણ છે, ભાઈઓ પણ છે, બહેનો પણ છે, બધાના પોતપોતાના કેટલાક પ્રશ્નો છે, બધાના પોતપોતાના કેટલાક કુતૂહલો પણ છે. બ્રાહ્મણ દેવતા એમ કે ટીપણું કાઢી અને પછી જોવે છે એને આ એની જ્યોતિષની ટર્મિનોલોજીમાં એ જુએ છે ને કહે છે કે ભાઈ અહીંયા આ સૂર્ય આટલામાં સ્થાને છે ને, શનિ અહીંયા છે ને, આ ગ્રહની ને બધી વાત કરે છે, કઈ ગતાગમ પડતી નથી સામે બેઠેલા કોઈને. એટલે એક જુવાન પૂછે છે
જો એની ભાષામાં આ આ ઇન્વર્ટેડ કોમામાં કહું છું, એ જુવાન પૂછે છે કે ગોર બાપા એ બધું તો ઠીક, પણ એ પાકશે કેવો એ કયો? આ આ ભાષા એ પાકશે કેવો? આ છોકરો પાકશે કેવો કયો? પછી કે છે ગોર બાપા તો હરખાઈ ને એની કુંડળી જોઈને અરે કે છે કે શું એ તો ઘરમાં ઘોડી બાંધશે ને વગર મુખી મુખી પણ કરશે ને એમ કરી અને એના ઉજ્જવળ ભવિષ્યની આગાહી કરે છે. વળી બીજા કોઈને સવાલ થાય છે કે અને પછી પરણવાનું શું? આ બીજો પ્રશ્ન. તો કે છે કે અરે બે બૈરા હશે બે. વળી પાછા ત્યાંથી જુઓ એ પેલી માલી ડોશી એના રિએક્શન, હવે એક નાય હા હા છે ના બે બૈરાની વાત કરે છે, શું મજાક મશ્કરી કરતા હશે આ એમ કરીને એ રિએક્શન આપે છે અને પોતાનો પરિચય આપે છે. આખરે તો અહીંયા બાપુને યાદ કર્યા, મોરારી બાપુને યાદ કર્યા બેને, તો બાપુ તો એ કે ઘણી વખત કે ભાઈ માણસ છે ને એ એ જે કંઈ બોલે છે ને એના ઉપરથી પોતાના સંસ્કારોનો પરિચય આપતો હોય છે. વાત સાચી છે, આપણે જે કંઈ બોલીએ છીએ એના ઉપરથી આપણા સંસ્કારો પ્રગટ થતા હોય છે, સહજ રીતે પ્રગટ થતા હોય છે. તો આ આ માલીને તમે સાંભળો અને એક એક વાક્ય દ્વારા એ એ કેટલી હદે એનામાં પેલું દૂરિત તત્વ પડ્યું છે એનો અંદાજ આવે. કે છે કે આમ થશે આમ થશે, બાપને જે ચિંતા છે અને જિજ્ઞાસા છે એ શું છે? તો કે આ આ સંતાન ઉજરશે કે નહીં, હવે કેટલું કે છે કે, એટલે દરેકના સવાલ જુદા જુદા છે, એની માનસિકતા પ્રમાણેના સવાલ છે. એટલે બાપ માલો ડોસો સવાલ કરે છે પેલા બ્રાહ્મણ દેવતાને કે અને અને જીવશે કેટલું? તો કે તમારાથી વધારે. અને કે છે કે આમ ટાટક થઈ વાલા ડોસાને કે હા આવરદા તો લાંબી છે વાંધો નહીં. અને કે છે કે અને તમારી જેમ શૂરો પૂરો થશે. અને આશ્ચર્ય થાય, રોમાંચ થાય કે આને કેમ ખબર છે કે હું શૂરો પૂરો છું. તો આવી બધી વાતો થાય છે. પછી નામકરણ કરવાને માટે રાશિ જોવે છે કે આ મિથુન રાશિ છે ભાઈ આની, તો એટલે શું? તો કે આ ક છ ને ક મિથુન રાશિ, એટલે ક ઉપરથી નામ પાડો તો એમ કે કાશીરામ પડે ને કંચનલાલ પડે ને આવા બિચાર નામ આપ્યા, પણ એમ કે કઈ બહુ પ્રતિભાવ નહીં મળ્યા સામેથી. બધા એમ આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યા. બ્રાહ્મણ દેવતાને ખ્યાલ આવ્યો કે હા આ આ કંઈક વાત પહોંચી નથી, એટલે એમણે કહ્યું કે અને તમારા સમાજ તમારી નાત એને ધ્યાનમાં રાખીને પાડવું હોય તો એમ કે કચરો પાડી શકાય ને કાળિયો પાડી શકાય. હા બધાના આમ ચહેરા ઉપર આમ આમ તેજ આવ્યું. હા હા બરાબર, અમારે તો આ કાળિયો ને કચરો ને એ જ જોઈએ, આ કંચનલાલ ને કાશીરામ ને એ કઈ અમને ખપે નહીં. અને કહે છે કે કાળું નામ પસંદ થયું, કાળું નામ ઉપર મોર લાગી, આ કાળું પછીથી આખી નવલકથાનો નાયક બનવાનો છે. અલબત્ત એમ પણ કહેવાય છે કે ભાઈ આમાં તો કાળનો પ્રવાહ છે, એટલે એક બાજુ કાળ છે એ સ્વયં કાળ નાયક તરીકેનું સ્ટેટસ ભોગવે છે, નાયક તરીકેનો દરજ્જો એ કાળનો છે એ એ ખરું, પણ સમાંતરે એક વ્યક્તિ વિશેષને આપણે નાયક તરીકે આગળ ધરવો હોય તો કાળુને ધરી શકીએ. તો આ કાળું એ નવલકથાનો નાયક. પછી આગળ વધે, દોઢ બે વર્ષનો થાય
હવે સગાઈ નથી થઈ હજી સુધી, નથી થતી હજી સુધી. કારણ એ જ કે આ વાલા ડોસાનું ખોરડું ખમતી ધર નથી, અને એટલે કોઈ દીકરી દેવા એમ કઈ બહુ સહજ રીતે તૈયાર થતું નથી. અને પાછા ભાઈ જે મુખી છે એ અને એના છોકરાઓ એટલે કે કાળુના પિતરાઈઓ એના કઝિન્સ એ તો આનું અહિત થાય એટલું કરવામાં પડ્યા છે. પણ કે છે કે એક પેલી ફૂલી ડોશી એ આગળ આવે છે, આ બીડું ઝડપે છે અને કે છે કે એની એક ભત્રીજી ને ત્યાં એ સુવાવડ કરાવવા ગઈ હશે, અને ત્યાં એમ કે એ દીકરીનો જન્મ થયો, અને એ ફૂલી ડોશીએ ત્યાં જાહેર કરી દીધું કે ભાઈ આ છોકરી નો વિવાહ એમ કે આ કાળુની સાથે ગોઠવવો. તમે જુઓ કે આ ફૂલી ડોશી જે જેને આમ લોહીનો કોઈ સંબંધ નથી, નથી કાળુની સાથે એના પરિવાર સાથે, નથી રાજુના પરિવારની સાથે, એક થર્ડ પર્સન છે, એને ડિક્લેર કરી દીધું આ બંનેની સગાઈ. બસ તમે જુઓ, અને અને સ્વીકારાયું પણ ખરું, કોઈ બીજી ત્રીજી વિધિ નહીં, વિધાન નહીં. પણ કે છે કે એના મોસાળમાં તો પૂછવું પડે કે છે કે એટલે, પણ છતાંય ઓકે ગ્રાન્ટેડ એમ કરીને જાણે કે આ થયું. એ ફૂલી ડોશી ને વિશે પણ જાત જાતની એવી અટકળ ચાલે ગામમાં. માન્યતા એવી કે આ આ ફૂલી ડોશી છે ને ડાકણ છે. પણ પછી ધાક એવી કે બધા ફફડે નથી, અને લેખક પરિચય આપે કે સાથો સાથ બધાને આદર પાછાઓ એટલો ફૂલી ડોશી પ્રત્યે, બધાની સલાહ લેવા જાય, શિખામણ લેવા જાય, સાસુઓ પણ એની પાસે જાય કે પોતાની વહુને કઈ રીતે વશમાં રાખવી ને કઈ રીતે એને કંટ્રોલ કરવી, આ આ બધું એ જાણવાને માટે, એની શિખામણ લેવાને માટે ફૂલી ડોશી પાસે જાય. પણ એક એક જુદું મજાનું એવું એ વ્યક્તિત્વ. એ આમ આ બીડું ઝડપે અને સગાઈ કરાવે. હવે સગાઈ તો થઈ, એ સગાઈ પછી ફોક પણ થાય છે, પણ એ સગાઈ ના ફરી પાછા પ્રત્યાઘાત પેલી માલી ડોશીના, એના પતિને મુખી જે છે, ગામનો મુખી છે પણ ઘરમાં કઈ બહુ ચાલતું નથી, બિલકુલ ચાલતું નથી, અને ન કહેવાના વેણ કે છે માલી ડોશી એને. તમે જુઓ એના શબ્દો આપણે સાંભળીએ તો આપણને એમ થાય કે આ આ તે કઈ જાતની એવી સ્ત્રી છે. એના દીકરાને અને પતિને ઉદ્દેશીને કહે છે, સતત આમ દ્વેષથી ઈર્ષાથી અસૂયાથી આમ બળ્યા કરે છે, રોમે રોમ બળે છે એવી આ સ્ત્રી. હવે નહીં તો કાંઈ અહિત તો નથી કર્યું આ વાલા ડોસાએ કે એની પત્ની આ રૂપાએ, કે કોઈ અહિત નથી કર્યું, પણ છતાંય આની પ્રકૃતિ જેવી અકારણ દ્વેષ, અકારણ ઈર્ષા, અને એટલે આની સગાઈ ન થાય એના માટે ના તો એને પૂરા સંનિષ્ઠ પ્રયત્ન કર્યા, પણ છતાંય ફૂલી ડોશીએ લીડ લીધી અને સગાઈ થઈ, અને ફૂલી ડોશીની તો ધાક એટલી કે ત્યાં માલીને પણ પાછું પડવું પડે, એટલે એ તો થઈ. પણ પછી ઘર
ઘરમાં એ જે રિએક્શન આપે છે એ શબ્દો સાંભળવા જેવા છે. એમ કે છે કે હું તો કહું કે તમે ત્રણેય દીકરા ફાટી પડજો ને પીટ્યા જરખા, તું તો વળતો ખાટલામાંથી ઉઠીશ જ નહીં, નખો જ જાજો, મારા પીટ્યા હું તમારું. એમ કરીને એના એના પેટે જણ્યા દીકરાને માટે આવા શબ્દો યોજે છે. આગળ કહે છે કે અરે અને મરી જા, મરી મારા પીટ્યા મોળ્યા, અહીંથી ઉઠીને ક્યાંક બાવામાં જતો રહે ને, અને ક્યાં ગયો પેલો રણછોડ્યો, મારો પેટ્યો આવો નામોડ્યો, ક્યાં મારે પેટે પાયકો. આમ કરીને આ એના છોકરાઓને અને પતિને એને ધમકાવે અને પછી છેલ્લે તો અંતે જતા તો એમ કહે કે ભાઈ આ વિવાહ તો ભલે થયો, એમ કે સગાઈ ભલે થઈ, પણ જો તને પરણવા દઉં તો મને ફટ કૂતરી કહેજે. આ શબ્દ મૂક્યા સર્જકે માલીના મુખમાં. આખા પ્રકરણને નામ આપ્યું માલીનું ભૂત. ભૂત છે કંઈક સવાર થયેલું, ઈર્ષાજન્ય એવું ભૂત છે સવાર થયેલું કે કોઈ પણ રીતે આનું અહિત જ કરવું. એટલે એ છેલ્લે તો ક્લાઇમેક્સ ત્યાં આવે છે કે ભાઈ એ ભલે વિવાહ ભલે થયો, પણ એમ કે જો પરણવા દઉં તો મને ફટ કૂતરી કહેજો. અને પછી તો એ માલી ને એનો દીકરો રણ છોડ્યો અને પેલી રાજુનો મામો મનોહર ને આ બધા ના સંયુક્ત એવા પ્રયાસથી સંબંધ ફોક થાય છે, કરવો પડે છે. તો પ્રત્યેક પ્રકરણમાં ક્યાંક માનસિકતા દ્વારા, ક્યાંક આ પ્રકારની ભાષા દ્વારા, ક્યાંક એના રીત રિવાજો દ્વારા, એની રહેણીકરણી દ્વારા, એ બધા દ્વારા આખરે તો પેલો પ્રદેશ એમાંથી ઉદ્ઘાટિત થાય છે. આ રીતે એમ કે નામકરણ થતું હતું, અથવા તો આ પ્રકારની માનસિકતા હતી અને આ પ્રકારની ભાષા યોજાતી હતી એનો ખ્યાલ આવ્યો. જે મુખ્ય મહત્વના પાત્રો છે એનો થોડોક પરિચય મેળવી અને પછી આ સર્જકે આખી પેલી પરિચિત એવી જે સામગ્રી છે આપણી એની કેવી તો ટ્રીટમેન્ટ કરી છે અને એનું કેવું તો કલાત્મક પરિણામ નીપજાવ્યું છે એ આપણે જોવું છે. નાયક કાળુ ઉદાત્ત છે, બાહોશ છે, નીતિનિષ્ઠ પણ છે, એના ચોક્કસ પ્રકારના એથિક્સ છે, આ બધું છે અને એ તો હોય હોવા જોઈએ. નાયક છે તો હંમેશા એ શું આ નવલકથાના નાયકે કે શું પરદા ઉપરના નાયકે એનું નાયકપણ તો સિદ્ધ કરવું પડે, પોતે નાયક છે એના જસ્ટિફિકેશન તો આપવા પડે. આટલા આટલા ગુણ લક્ષણો છે પોતાનામાં નાયક તરીકેના, એનો પરિચય તો આપવો પડે. સહજ રીતે અહીંયા પરિચય મળે છે. એક પાસું છે એના વ્યક્તિત્વનું, એ છે એક પ્રેમી તરીકેનું. ઉત્કટ એવો પ્રેમ છે, અડાબીડ એવો પ્રેમ છે અને સૂક્ષ્મ કહી શકાય એવો પ્રેમ છે, સહજ સ્વાભાવિક એવો પ્રેમ છે રાજુ પ્રત્યે. સગાઈ તો બહુ જાજી રહી નથી નાનપણમાં, હજુ તો એ સગાઈ થઈ છે અને સાવ જ હજુ તો અણસમજુ છે, મુગ્ધ છે, સગાઈ ફોક થાય છે, પણ એ મન એવા મળી ગયેલા અને એટલે છેક સુધી છૂટા પડતા નથી, રાદર પડી શકતા નથી. તો સમાજ તો વિખૂટા પાડે છે, પણ છે તો ગામમાં, હજુ બીજે જોડાયા નથી, સાથે રમે છે ને મોજ મસ્તી કરે છે ને, પણ રાજુ જેને કે આ કાળુની કસોટી કરતી હોય એમ એનાથી થોડીક આમ